नमस्कार खेडूत मित्रों, अपने पूषा कृषि विज्ञान मेळाना आ बीजा पार्ट में आपनुं स्वागत छे। अहीं आपणे गेट में एंटर थई एने पहेला जे बहु सरस सुविधाओ अहीं आपवामां आवी छे, अहीं बधा कृषि वैज्ञानिको, कृषि तज्ञो अथवा कृषिना कंसल्टंटो कहेवाय जेने एग्रीकल्चर कंसल्टंट, ई बधाय बेठा एक सर्विस आपवा माटे के खेडूतो अहीं आवीने अने बधाय मळी शके अने पूछी शके। आप जोई शको किसान कंसल्टन्सी सर्विसीस छे। આવું આપણે પણ ગુજરાતમાં લઈ આવવું જોઈએ એવું લાગે છે તમને, કેમ કે આ એક જ જગ્યા એવી છે જ્યાં ખેડૂતો પોતાના પ્રશ્નો પણ પૂછી શકે અને દરેક પ્રશ્નનો જવાબ મળે। હું તમને સ્ટોલની અંદર લઈ જાઉં છું, તો ચાલો આપણે આ પાર્ટ ટુને પણ માણીએ। બીજા જ સ્ટોલમાં આવતા આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલાં સ્ટાર્ટિંગની એન્ટ્રીમાં આ યુનિવર્સિટીનું એક પોતાનું મોડલ છે, જોઈ શકો વર્ટિકલ ફાર્મિંગનું। વર્ટિકલ ફાર્મિંગ એટલે ઓછી જગ્યામાં સારામાં સારી ખેતી કરી શકાય, થોડુંક મોંઘું હોય છે પણ આમાં પ્રિસાઇઝ ફાર્મિંગ કરી શકાય। પ્રિસાઇઝ એટલે આમાં રોગ જેવા ઓછા આવે, માટીની જરૂર ના પડે, ઓછી જગ્યામાં હજી પણ આમાં ખાસિયતની એક ઈ છે કે આની અંદર એવા જ પાક લેવામાં આવે છે કે જે પાકો હોય એની વેલ્યુએશન સારી હોય છે। આપ જોઈ શકો છો આ લેટ્યુસ છે, બટરહેડ લેટ્યુસ છે, બરોબર અલગ પ્રકારના લેટ્યુસ છે જેની અંદર ઉગાવવામાં આવે છે। વર્ટિકલ ટાવર આની અંદર પણ સેમ સિસ્ટમ છે અને આ એનો વોટર ટેન્ક છે અથવા એની અંદર ન્યુટ્રિશન વાળું વોટર હોય છે, એ આ અંદર એક મોટર હોય છે એની મદદથી ઉપર ઉપર જાય છે। એને લગતા ડેમો છે અથવા એના વિડીયો ચાલુ છે, આપ જોઈ શકો છો વર્ટિકલ ફાર્મિંગ ટેકનોલોજી મોડલ આઈસીઆરનું જ છે। ત્યારબાદ આ છે ઇન્ડિયન પોટાસ લિમિટેડનો સ્ટોલ, આપ જોઈ શકો ક્રિપકો, આ બધા નામ ખેડૂત મિત્રો સાંભળેલા જ છે અને ક્રિપકોની અલગ અલગ જે પ્રોડક્ટો છે એના વિશે પણ આપ જોઈ શકો છો। ખેડૂત મિત્રોને અલગ અલગ વસ્તુની માહિતી મળી રહે એ માટે અલગ અલગ કંપનીઓના આમાં સ્ટોલ પણ છે। ત્યારબાદ છે આ વીકે પેકવેલ, એ અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિક બેડ ને એવું બનાવે છે, ફુવારાની સિસ્ટમ છે, ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે, ત્યારબાદ રેઇન પાઇપ છે, આપ જોઈ શકો છો રેઇન પાઇપ અત્યારે ઉભરતો કોન્સેપ્ટ છે, વરસાદ ખેતરમાં વરસાદ થાય એવી રીતના, અને આ અળસિયાના વર્મી બેડ છે। આ છે ફાર્મા પ્રોડ્યુસર કંપની છે, અલગ અલગ પ્રકારનું મધ હની ને એવું બધું વેચે છે, હર્બલ ટી વેચે છે। આ એક મેળામાં એક ખાસ એવી જોવા મળ્યું કે કંપનીઓ તો ઘણી બધી આવી જ છે પણ કંપનીઓની સાથે સાથે અલગ અલગ જે ફાર્મા પ્રોડ્યુસર કંપની હોય એ લોકો આ જો હિન્દુની આપ જોઈ શકો છો। કૃત્રિમ ગર્ભાધાન પ્રશિક્ષણ સંસ્થાન છે, આછી હેન્ડમેડ કામધેનુ ગૃહ ઉદ્યોગ આપણી કચ્છની જ કંપની છે, કચ્છની હેન્ડમેડ બધી વસ્તુ બનાવે છે, આ પણ આપણી કામધેનુ ગૃહ ઉદ્યોગ, આ આપણી ગુજરાત ભુજની કંપની છે। આ એક સોલાર ઝટકા મશીન બનાવતી કંપની છે, અલગ અલગ પ્રકારની દવાઓને બનાવતી કંપની છે, એમડી ફાઉન્ડેશન। આ છે નર્સરી, અહીંયા જો નર્સરીના રોપાને એવું બધું વેચે છે, અને આ વર્ષે ખાસ જોજો રાષ્ટ્રીય બીજ નિગમ લિમિટેડનું આ સ્ટોલ છે, નેશનલ સીડ કોર્પોરેશનનું, અને એમાં પણ મિલેટ્સને વધારે ફોકસ કરવામાં આવ્યું છે, નેશનલ આ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ છે 2023 એટલે। આ એક અલગ અલગ પ્રકારના અથાણા બનાવતી કંપની છે, ફાર્મરના પોતાના સ્ટાર્ટઅપ હોય, આ ઔષધિઓ છે, ટૂંકમાં પાર્ટ ટુ છે એમાં અલગ અલગ પ્રકારની કંપનીઓ છે, પાર્ટ ટુમાં અલગ અલગ પ્રકારની કંપની, આ પાછી ઔષધિઓ બનાવતી કંપની છે, આપ જોઈ શકો છો આ હેન્ડીક્રાફ્ટ છે, આ મરુશાહી બિકાનેરી પાપડ બનાવતી કંપની છે,
હવે હું તમને આ ડોમની બરાબર જે ઓપન એરિયામાં જે છે એ તમને ઓપન એરિયામાં મશીનરીનો શો છે એ તમને જોવા લઈ જાઉં છું. ખેડૂત મિત્રો, આપ આ જોઈ રહ્યા છો આ બીજ વિતરણ કેન્દ્ર છે પૂસાનો, એટલે કે પૂસા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે અલગ અલગ વેરાયટીઓ બનાવવામાં આવી હોય, બરાબર આપ જોઈ શકો છો આ રીતની. તો આ વેરાયટીઓનું સેલિંગ થઈ રહ્યું છે અહીંયા. આ કઈ વેરાયટી છે આપણે જોઈએ, આ ધાન છે બરાબર. એક મિનિટ દેખના છે પેડી છે પૂસા બાસમતી 17-18, 5 કિલોની બેગ છે. નબે રૂપિયે કિલો કે હિસાબ છે અભી. પૂસા કઈ બીજે દે રહે સર? યહાં સે કોન કોન સી વેરાયટી મિલ રહી અભી ફાર્મર કો? કોઈ ના મિલ રહી હૈ, સબ મિલ રહી હૈ ભૈયા જી. ધાન હી મિલ રહા હૈ ઓર કુછ નહીં હૈ? ઓર સબ્જી મે હૈ, સબ્જી હૈ ઓર મૂંગ હૈ. પૂસા મૂંગ અલગ અલગ ટાઈપનો છે, છોડ કોઈને જોતા હોય તો એવું મળે છે. દલહન સબ્જી, લીંબુ પોધા, મૂંગ, પૂસા વિશાલ, પૂસા 14, 31, અરહર પૂસા, અરહર 16 સબ્જીના બીજ મળે છે. આપ જોઈ શકો છો આવી એક કીટ મળે છે, એમાં અલગ અલગ પ્રકારના બીજ મળે છે. આપ જોઈ શકો છો આ રીતનું બીજ કૃષિની મેળા, કૃષિ મેળાની સાથે સાથે બીજનું વિતરણ થઈ રહ્યું છે. યુનિક ને યુનિવર્સિટી માટે કે સારો અને યુનિક કોન્સેપ્ટ કહેવાય. અત્યારે આપણે આવી ગયા છીએ પૂસા કૃષિ મેળો છે આઈસીઆર દિલ્હીનો, એના ઓપન ગ્રાઉન્ડમાં. એક લેન્ડલોર્ડ છે, અલગ અલગ પ્રકારના વસ્તુ બનાવે છે. જો આ બેડ બનાવે પેલા અને પછી એમાં વાવેતર થાય. આ ફક્ત ને ફક્ત જે વટાણા આવે એ વાવવા માટેનો પ્લાન્ટર છે. બધા જોઈ શકો છો આ ખૂબ મોટા ટ્રેક્ટર હોય એના રોટાવેટર છે. આ ડિસ્ક પ્લાવ છે, આ આપણે સબ સોઇલર કહેવાય. ઘણી વખત ખેડૂત મિત્રો આપણે ચર્ચા કરતા હોય સબ સોઇલર, એટલે કે જમીનની ઉપરી પરતને ડિસ્ટર્બ કર્યા વિના જમીનને નીચેથી તોડવા માટે હોય છે. આ 2-2.5 ફૂટ નીચેથી તોડે છે જમીન. આ ગાજર વાવવાનું મશીન. ત્યારબાદ એ બાજુમાં એક સ્ટોલ છે ખાંડેવાલા, એ અલગ અલગ પ્રકારના કલ્ટિવેટર બનાવે છે. જોઈ શકો છો પંદર ટાઈન છે, એટલે 62,000 નું મશીન આ જો. આપ જોઈ શકો છો આ એક અલગ પ્રકારનું મશીન, આની અંદર રોટાવેટર છે અને કલ્ટિવેટર છે. પેલા જમીનને તોડે છે, પેલા આ જમીનને તોડે અને પછી વાહે રોટાવેટર હાલે. કોમ્બિનેશન વાળું છે મશીન. એ સિવાય આ ફાર્મનું પોતાનું ફાર્મ ઓપરેશન સર્વિસ યુનિટ છે. અહીંયા આપણી પાસે જોવા મળશે અલગ અલગ પ્રકારના મશીનરી. આપ જોઈ શકો છો આ દાતા છે, એમાં સ્પ્રિંગ મૂકેલી, એટલે કે કોઈ એવું વજન બહુ પથરાળ જમીન હોય તો એ સ્પ્રિંગ ખુલી જાય, પાછો દાતો હરકો થઈ જાય. આ પાવર હેરો છે. આ રોટાવેટર જેમ હાલે એની જગ્યાએ અંદર નીચેથી સકવડા ભરે પાવર હેરો.
આ બીજ વાવેતર માટેનું મશીન છે, પણ એક્યુરેસી સાથે બીજ નાખે છે. આ છે ઝીરો ટીલેજ સીડ ડ્રીલ કહેવાય, કે તમે કોઈ જૂનો પાક કાઢો, પછી જૂનો પાક કાઢ્યા પછી એમાં કોઈ પણ પ્રકારનું કાંઈ પણ ખેડ કર્યા વિના તરત આ દતાળ મૂકી શકાય છે અને બીજા પાકનું વાવેતર કરી શકાય છે. આ છે હેપી સીડર છે, અંદર માં રોટાવેટર ટાઈપનું હોય છે. આ છે થોડુંક એડવાન્સ મશીન છે, કોઈ પણ સીડ વાવો હોય તો એ ગણતરી પ્રમાણે વવાય, ગણાય ગણાઈને જાય એ ટાઈપનું આ મશીનરી છે. આ છે પેડી હાર્વેસ્ટર છે. ચોખાનું હાર્વેસ્ટર કહેવાય ને આ ચોખાનું હાર્વેસ્ટર. આ વિડીયોને આગળ જોતા પહેલા આ વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને એમાં બેલ આઇકન ઉપર ક્લિક કરીને એમાં ઓલનું બટન સિલેક્ટ કરીને એના ઉપર ક્લિક કરો, જેથી અમારા વિડીયો સૌથી પ્રથમ તમને મળી રહે. આ છે, આપણે જનરલી આ હાર્વેસ્ટર તો બધાએ જોયું જ હશે, ઘઉં ચણા તુવેર આ બધું કાઢી શકાય, આ ઈ ટાઈપનું હાર્વેસ્ટર છે. રીજ મેકર એટલે કે કોઈ પાળા કરીને વાવતું હોય, હાઈરાઈઝ બેડ બનાવવાનું મશીન છે. પછી હાઈરાઈઝ બેડ, જો હાઈરાઈઝ બેડ બનાવ્યું હોય અને માનો કે એમાં તરબૂચ ટેટીન ગમે એની ખેતી કરનારી, પછી એને તોડવા માટે આ છે રીજ પેકર, જી હાઈરાઈઝ બેડ બનાવે એને તોડવાના મશીન. અને નાનું મિની ટ્રેક્ટર સાથે રોટાવેટર છે. આની બાજુમાં એક બીજું યુનિટ છે, એમાં પણ હું તમને લઈ જાઉં છું. હવે આપણે આવ્યા છીએ કૃષિ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં, બરાબર. અહીંયા અલગ અલગ મશીનરી છે, એની સાથે હું તમને અવગત કરાવું. એ ઘણી વખત એવું હોય કે કોઈ એવા પાકનું વાવેતર થતું હોય જ્યાં લિક્વિડ ખાતરની જરૂર પડતી હોય, અથવા ઘન જીવામૃત કેવું આપવું હોય, અથવા લિક્વિડ જીવામૃત આપવું હોય, તો આની અંદર લિક્વિડ છે, આપ જોઈ શકો છો, અને પાછળ વાવેતર થાય છે. અને કેવાય એક્વા ફર્ટી સીડ ડ્રીલ, એટલે એક્વા પાણીમાં ઘનનશીલ ફર્ટિલાઇઝર હોય એને વાવેતર ટાઈમે જે યુઝ થાય એવું, ગતિશીલ ચારે કે બ્લોક કી મશીન. આ ચારો હોય ગમે એ ચારાના બ્લોક બનાવીને અને સ્ટોર કરવામાં બહુ ફાયદો થાય. આની અંદર છે ચારો, આ ઉપરનું હોપર છે એમાં ચારો નાખવાનો અને એના નાના નાના બ્લોક બની જાય, એ બ્લોક તમે સાચવીને મૂકી શકો. આ છે ગાજર વાવવાનું મશીન, ગાજર પ્લાન્ટર જોઈ શકો છો. ધાન હોય એ વ્યવસ્થિત પેડી કહેવાય ને, જેને ચોખ્ખા વાવવાનું સટીક મશીન જોઈ શકો છો. ગાજર કાઢવાનું મશીન છે. આ લિક્વિડ એપ્લિકેશન કરવી હોય કોઈ પણ જગ્યાએ તો આ એના માટેનું મશીન. હા, આ છે લસણ હોય લસણ કાઢવાનું મશીન, જોઈ શકો છો લસણ કાઢવાનું મશીન. આ નાનું એવું પણ મજાનું મશીન છે, એ જે ખેડૂતો ચોખા વાવતા હશે એમને ખબર હશે કે ચોખામાં કેવું પડે, કરવું પડે, પહેલાં ચોખાની નર્સરી બનાવવી પડે, એટલે કે રોપ તૈયાર કરવા પડે અને પછી એને વાવવું પડે. હવે એની જગ્યાએ આ એવું મશીન છે કે ચોખા હોય એમાં ખાલી ઉગાવો લઈ લે, એટલે કે આપણે 2-3 દિવસ પાણીમાં પલાળી રાખીએ, એટલે એમાં જર્મિનેશન થઈ જાય, બરાબર. જર્મિનેશન થઈ જાય પછી આ મશીનમાં નાખીને તમે એને ખેતરમાં ડાયરેક્ટ વાવી શકો. ત્યારબાદ આ જોઈ શકો છો, માણસથી જે ચોખા હોય એને બીજ જુદા કરવા હોય પાકેલા ચોખાને, એનું થ્રેશર છે, પેડી થ્રેશર. અરે આ એક જોરદાર મશીન છે, જોઈ શકો છો. આ થોડુંક ઇલેક્ટ્રિક છે અને મોટર ઓપરેટેડ છે, કે તમારે કોઈ તમારા પવનની સગવડતા ન હોય પણ કોઈ વસ્તુ, બે વસ્તુ છે, અનાજને વાવલવું હોય કે કોઈ કઠોળ વાવલવું હોય તો આ હોપરમાં નાખી દેવાનું. અહીંથી આ નીચે આવે, અહીંથી એડજસ્ટ કરી શકાય. આ પંખુડી છે, પંખુડી આમ ધક્કો મારી દઈ જઈએ, હળવું કે ફોઈતરા કે ઉડી જાય
અને આપણું સારું સારી વસ્તુ અહીંથી નીકળી જાય છે, ધન ધાન્ય જે પણ હોય. બરોબર, આપ જોઈ શકો છો બેટરીથી ઓપરેટ કરીએ કંઈ ને એવું હળદર અને આદુ હોય ને ધોવાનું મશીન. આ છે ડ્રાયર છે, આ તો ઘણા ખેડૂતોને ખબર જ હશે. અત્યારે આજકાલ આ ટાઈપના ડ્રાયર આવવા માંડ્યા છે કે કોઈ પણ, જેમ કે હળદર જ છે એની સ્લાઇસ પાડીને એને સૂકવવું હોય, કે કોઈ પણ ફળ છે અથવા શાકભાજી છે એને સૂકવવું હોય તો એના માટેનું જો આ ફોટોમાં પણ જોઈ શકો છો. અલગ અલગ પ્રકારના મશીનરી છે, કૃષિ યાંત્રિકીકરણ સંભાગ, ભારતીય કૃષિ કે લીએ પ્રૌદ્યોગિકી. આ આખે આખું સેન્સર બેઝ મશીનરી છે. કલ્ટિવેટર કમ પ્લાન્ટર છે, સિસ્ટમેટિક છે. જુઓ મોટર ઉ છે, આ રોટર છે એ મોટર ફેરવે છે, માણસ નથી. એટલે ટૂંકમાં પીટી ઓપરેટેડ નથી. મગ ને એવું આમાં વાવેતર કરી શકાય છે, આપ જોઈ શકો છો. રોટર છે આ સિસ્ટમ સાથે જોડેલા છે, સિસ્ટમ છે માસ્ટર કમાન્ડ સાથે જોડેલું છે. આમાં જે બીજ દર જશે એ ખરખો જશે. જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ બહુ મહત્વની વસ્તુ છે કે ઘણી વખત આપણે ખેડૂતને એવું થતું હોય કે વધારે સામાન ઉપાડી નાખતા હોય, તો આ સામાન હોય ને એને ઉપાડવાનું મશીન તમારું બખ્તર ટાઈપનું છે, પહેરી લેવાનું. એટલે જે વજન હોય એ બટાઈ જાય, તમારા માથા ઉપર ના આવે પણ એ વજન આખો ખંભા ઉપર આવી જાય. ત્યારબાદ આ ચાફ કટર છે, આ છે ભીંડો રોપવાનું મશીન, ભીંડોનું વાવેતર કરવાનું મશીન. ભીંડાનો રોપ હોય એમાં વાવેતર કરી શકાય છે. લસણ વાવવાનું મશીન જો, એના રોટર જોવો. ઘઉં વાવેતર કરવાનું મશીન. થોડુંક આપણે ગુજરાતના ખેડૂતોને આ થોડુંક નવીન લાગે, પણ તોય આ રીતનું છે. આ જોઈ શકો છો અને પાછળ જુઓ કઈ રીતના રોટર હોય પણ. ઘઉં વાવેતર કરવાનું મશીન, આ મશીન છે આપણે ગુજરાતના ખેડૂતોને પણ મદદરૂપ થઈ શકે. આ શું છે, હાર્વેસ્ટર આલી જાય ને પછી જે ભૂસો વધે જમીનમાં પડ્યો હોય આ એને કલેક્ટ કરવાનું મશીન. ટ્રેક્ટર આગળ આવી ગયેલું છે, આમાંથી જે હાર્વેસ્ટરની વાહે જે નીકળે છે કચરો એ બધો આમાં આવી જાય, એનું કલેક્શન થાય, એનો ગઠ્ઠો બને અથવા એનું કટિંગ થઈ જાય, અહીં નીકળી જાય. ત્યારબાદ આ બીજા નાના નાના બીજા મશીનરી છે, માણસ સંચાલિત છે. જો આપ જોઈ શકો છો આ પેડી, એટલે ચોખા હોય એને એના પ્લાન્ટમાંથી ચોખા જુદું કરવાનું મશીન. આ ધાન્ય ચોખ્ખું કરવાનું મશીન સોલાર સંચાલિત છે, સૂર્ય ઉર્જાથી ચાલે. બસ આજ જે મુખ્ય મુખ્ય વસ્તુ હતું એ ખેડૂત મિત્રો તમને બતાવી દીધી છે. કુસા ઇન્સ્ટિટ્યૂટના કૃષિ મેળામાં આ ટાઈપનું બધું મશીનરી હતા, અલગ અલગ કંપનીઓના અલગ અલગ સ્ટોલ હતા. બાકી આ બધી ખાદ્ય ખોરાકની દુકાનો છે આપ પાછળ જોઈ રહ્યા છો. એ ધન્યવાદ. ખેતીની અવનવી માહિતી અને અલગ અલગ પ્રકારના મેળાઓની માહિતી, કૃષિને લગતી અન્ય માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ. ખેતીમાં ઉપયોગી દરેક પ્રકારના બેક્ટેરિયાની માહિતી અને મંગાવવા માટે આજે જ અમારો સંપર્ક કરો.